ક્લાસ આજે આપણે આપણી થર્ડ સ્નાયુ પેશી થર્ડ પેશી વિશે વાત કરીશું. સ્નાયુ પેશી જેને આપણે કહીએ, આપણે આગળના લેક્ચરમાં વાત કરી ઐચ્છિક સ્નાયુ પેશી વિશે વાત કરી, સંયોજક પેશી વિશે વાત કરી. સંયોજક પેશીમાં આપણે રુધિર, જે આપણે લાસ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારની વાત કરતા હતા કે રુધિર એ એક સંયોજક પેશી છે, તો એના વિશે આપણે વાત કરી કઈ રીતે તેમાં રુધિર રસ પ્લાઝમા આવેલો હોય છે, તેમાં આરબીસી ડબલ્યુબીસી ત્રાક કણો જે નિલંબિત હોય છે તેમાં. પછી આપણે અસ્થિઓ વિશે વાત કરી, કાસ્થિ વિશે વાત કરી, મેદપૂર્ણ પેશી વિશે વાત કરી, તંતુ ઘટક પેશી વિશે વાત કરી. તે દરેક મેં તમને ટોપિક વાઇઝ લખાવ્યું છું. આઈ હોપ તમને ટોપિક ક્લિયર થઈ ગયા હોય. હવે આપણે આપણી થર્ડ પેશી એટલે કે સ્નાયુ પેશી વિશે વાત કરીશું, અને ચેતા પેશી એટલે આપણું અહીંયા ચેપ્ટર પેશી એટલે કે ટિશ્યુનું આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થશે. તો આ ચેપ્ટરના હવે બે લાસ્ટ પેશીઓ વિશે વાત કરવાની છે. સ્નાયુ પેશી જેને ઇંગ્લિશમાં મસ્ક્યુલર ટિશ્યુ પણ કહે છે. તો હવે એની સ્નાયુ પેશી આપણે જોયું હશે કે આપણે હલનચલન કરી શકીએ છીએ, આપણા હાથ વાળી શકીએ છીએ, પગ બેન્ડ કરી શકીએ છીએ, આપણે આપણા એવી બધા જ આપણે જે હલનચલન અને પ્રચલન કરવામાં આપણે ચાલીને ક્યાંક જઈ શકીએ છીએ, તો એવા હલનચલન અને પ્રચલન જે કરવામાં હોય છે તેના માટે તે જવાબદાર હોય છે. તો સ્નાયુ પેશી છે એ લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ પણ કહે છે. સ્નાયુ પેશી છે એ લાંબા કોષોની બનેલી હોય છે. તમને અહીંયા મેં ડ્રોઈંગ ડ્રો કરી દીધી છે. આ સ્નાયુ પેશી એટલે કે રેખીય સ્નાયુ પેશીની ડ્રોઈંગ છે. એ તમને આગળ રેખીય સ્નાયુ પેશી શું છે એના વિશે વાત કરીશું, પણ આવી રીતે તે લાંબા કોષોની બનેલી હોય છે જેને સ્નાયુ તંતુ પણ કહે છે. તે આપણા શરીરના હલનચલન અને પ્રચલન માટે જવાબદાર હોય છે. મેં તમને કીધું કે આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ તેને પ્રચલન કહે છે, અને આપણે હલનચલન પણ કરી શકીએ છીએ તો તેના માટે તે જવાબદાર છે. હવે સ્નાયુ પેશીમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. કેવા પ્રકારનું? એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને આપણે સંકોચનશીલ પ્રોટીન કહીએ છીએ. સંકોચનશીલ પ્રોટીન. હવે એ પ્રોટીન વિશિષ્ટ પ્રકારનું છે તો તેનું કંઈક કાર્ય પણ હશે. તેનું શું કાર્ય છે તે હવે જોવાનું છે કે તે સંકોચન અને શરીરના શિથિલનની ગતિ કરે છે. તે સંકોચન અને શિથિલનની ગતિ કરે છે. આપણે વાત કરી હોય કે કોષ આમ આશુનતા વિશે વાત કરીએ કે કોષ આમ સંકોચન થઈ જાય અને તેનું શિથિલન થઈ જાય, એટલે કે તે પહોળો થઈ જાય અને સંકોચાઈ જાય. તો એ સંકોચન અને શિથિલન, કોઈ પણ વસ્તુ આપણે સંકોચાતી હોય, સ્નાયુઓમાં પણ એવું હોય કે તે સંકોચાઈ જાય. આપણા સ્નાયુમાં શિયાળાને અત્યારે તો ઋતુ ચાલે છે તો સ્નાયુઓ કેમ આપણે જકડાઈ જતા હોય છે, અમે બહુ ઠંડી હોય તો તે સંકોચન અને શિથિલનની ગતિ માટે કોણ જવાબદાર છે? તો કે સંકોચનશીલ પ્રોટીન. એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન સ્નાયુ પેશીઓમાં હોય છે જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે. હવે આપણે આપણી ઈચ્છા અનુસાર ચાલી શકીએ છીએ. હવે તમે એવું હોય, મમ્મી તમને તમારા ઘરે મોકલી, અત્યારે કોરોનાને લીધે લોકડાઉનને લીધે તમે માર્ક કર્યું જશે કે મમ્મી તમને કોઈ કામ કે તો તમે ત્યાં ત્યાં બેસી જતા હોય. હવે તમને એ કામ કરવું હોય તો જ તમે એ કામ કરો, ન કરવું હોય તો મમ્મી ભલે ને બૂમો પાડતા તોય તમે ન જ કરો. તો આપણે હલનચલન આપણે ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓની ગતિ કરાવી શકીએ છીએ અને રોકી પણ શકીએ છીએ. તમને ખબર હોય કે આગળ કોઈ કૂતરું છે અને એ બટકું ભરે છે તો તમે ત્યાં જ રોકાઈ જાઓ. તો આપણે ઈચ્છા અનુસાર આપણા શરીરની ગતિ કરાવી શકીએ છીએ અને ઈચ્છા અનુસાર આપણે રોકી પણ જઈ શકીએ છીએ. તો એમ કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણા હાથ પગની ગતિ છે એ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ, તો તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. તેને શું કહે છે? ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. કારણ કે આપણે છે એ કેટલાક સ્નાયુઓની ગતિ ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે મમ્મી આપણને કહે તો આપણે કરવું હોય તો જ આપણે એ કામ કરીએ. કોઈ મમ્મી જો વધારે ખીજાય તો આપણે ઉભા થઈ જાય, બાકી આપણને હોય કે આપણે આપણું સિરીઝ પૂરી કરીને જ ઉભા થઈશું, પિક્ચર પૂરું કરીને જ ઉભા થઈશું તો આપણે એમ જ કરીએ. તો કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ અને ઈચ્છા અનુસાર રોકી પણ શકીએ છીએ, તો તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. હવે આ સ્નાયુ પેશી છે તે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખાય છે. શું કરવા માટે તે હવે આપણે જોશું. કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખાય છે કારણ કે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. તે આ સ્નાયુ પેશી છે એ અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. અસ્થિ વિશે આપણે લાસ્ટમાં જ વાત કરી કે અસ્થિ એ સંયોજક પેશી છે. કઈ રીતે એ સાંધા અસ્થિ અસ્થિબંધ તંતુઓ સાથે અસ્થિ કોષો સાથે જોડાયેલું હોય છે. તો આપણો હાથ પગ છે એ સીધું અસ્થિ સાથે એટલે કે આપણા ગરદન સાથે જોડાણ ધરાવે છે. પગ છે એ પણ સીધા આપણા કરોડરજ્જુ ને બધા સાથે જોડાણ ધરાવે છે. એટલે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે, એના માટે આપણે કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય છે. અહીંયા તમે જો શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય છે. શું કરવા? આપણે કોઈ પણ હલનચલન કરીએ તો આપણી ગતિશીલતા છે વધારવા માટે પણ આપણા અસ્થિઓ છે એનો સાથ આપતા હોય છે સ્નાયુ પેશીનો. આપણે કોઈ પણ કામ સતત આપણે કોઈ વસ્તુ હલાવવાની હોય છે, આપણે સતત દોડવાનું હોય છે, તો એ શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય છે. એટલા માટે આપણે એને કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ
છીએ. ઇચ્છિત સ્નાયુ પેશી શું કરવા માટે, કારણ કે આપણે ઈચ્છા અનુસાર કાર્ય કરી શકીએ છીએ, હલનચલન કરી શકીએ. જ્યારે કંકાલ સ્નાયુ પેશી શું કરવા માટે, કારણ કે એ સીધું અસ્થિઓ સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય છે. સ્નાયુતંતીઓમાં આછા ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. તમે અહીંયા જોશો કે અહીંયા એકાંતરે આવા આછા ઘેરા રંગના પટ્ટા માઇક્રોસ્કોપમાં જોશો ને તો તમને ખબર પડશે. આ વસ્તુ માઇક્રોસ્કોપમાં પણ આપણે તો આ વસ્તુ માની જ લેવાની છે, કારણ કે અત્યારે પોસિબલ નથી. તો આવા આછા ઘેરા રંગના પટ્ટાઓ જોવા મળશે, રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. કેની જેમ? રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. તેથી તેને રેખીય સ્નાયુ પેશી પણ કહે છે. આપણે બે વાત કરી કે ઇચ્છિત સ્નાયુ પેશી, કંકાલ સ્નાયુ પેશી. હવે રેખીય સ્નાયુ પેશી શું કરવા કહે છે? તો કે આપણે માઇક્રોસ્કોપ વડે જોઈએ તો આ સ્નાયુ તંતુઓમાં, સ્નાયુ તંતુઓ એટલે શું? તો કે લાંબા કોષોની બનેલી હોય છે સ્નાયુ પેશી, એને સ્નાયુ તંતુ કહે છે. તો એ લાંબા કોષો છે એ રેખાઓની જેમ, આછા ઘેરા રંગના રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. વન બાય વન લાઇન લાઇન કેવી છે? અહીંયા જો આ લાઇન, આ લાઇન, આ લાઇન, આમ આછા ઘેરા રંગના પટ્ટાઓ રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. તેથી તેને રેખીય સ્નાયુ પેશી પણ કહે છે. હવે આ કોષો કે તંતુઓ એટલે આ રેખીય સ્નાયુ કોષો લાંબા, તમે જોયું લાંબા છે, નળાકાર એટલે નળી જેવા શેપના, અશાખિત એટલે કે તેની કોઈ શાખાઓ નથી, એક જ હોય છે, શાખિત જ હોય છે, અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. તમે જોયું કોષ કેન્દ્ર અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એટલે બહુ કોષ કેન્દ્રીય હોય છે અને આ રેખીય પટ્ટીઓ જોવા મળે છે. તો આ વાત હતી સ્નાયુ પેશીમાં અચ્છિક સ્નાયુ પેશી એટલે કે રેખીય સ્નાયુ પેશી જેને કહે છે. આપણે અહીંયા જોયું કે તેને રેખીય સ્નાયુ પેશી પણ કહે છે. એવી જ રીતે એમાં હદ સ્નાયુ અને અરેખિત પેશી, હજી બે ટોપિક ઉપર આપણે વાત કરવાની છે. આપણે દરેકમાં એક્ઝામ્પલ જોયા, આમાં પણ આપણે ત્રણ એક્ઝામ્પલ જોવામાં છે. પહેલું વહેલું આવ્યું ઐચ્છિક સ્નાયુ પેશી, કે ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે છે. કંકાલ સ્નાયુ પેશી, કારણ કે તે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. અને રેખીય સ્નાયુ પેશી, કારણ કે તે આછા ઘેરા રંગના માઇક્રોસ્કોપ વડે જોઈએ તો તેમાં પટ્ટાઓ જોવા મળે છે, તેથી તેને રેખીય સ્નાયુ પેશી પણ કહે છે. જેના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. આ ખાસ યાદ રાખજો, તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે કઈ પેશી છે એ બહુ કોષ કેન્દ્રીય છે, તો કે ઐચ્છિક સ્નાયુ પેશી અથવા કંકાલ સ્નાયુ પેશી અથવા રેખીય સ્નાયુ પેશી, કારણ કે તેમાં આછા ઘેરા રંગના રેખાઓ જોવા મળે છે. તે વિશેષ પ્રકારનું પ્રોટીન ધરાવે છે જેને સંકોચનશીલ પ્રોટીન પણ કહે છે. તો હવે આપણે આગળ વાત કરશું અરેખિત સ્નાયુ પેશી, સોરી રેખિત સ્નાયુ પેશી, કે જેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે અને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. તો એ રેખિત સ્નાયુ પેશી, ઐચ્છિક અને કંકાલ સ્નાયુ પેશી છે. એના કોષો નળાકાર, અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય હોય છે, લાંબા કોષો હોય છે તેના. હવે આપણે વાત કરશું અનૈચ્છિક સ્નાયુ પેશી વિશે, કે જેને અરેખીય સ્નાયુ પેશી પણ કહે છે. અરેખિત સ્નાયુ પેશી અથવા તો તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. તો આ પેશીમાં આપણે શું વાત કરીશું, કે હવે અન્નળીમાં ખોરાકનું વહન થાય છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, આપણે એને કેવું નથી પડતું કે ભાઈ તું અન્નળીમાં જાજે. શ્વાસ લઈએ છીએ જ્યારે, ત્યારે આપણે કેવું નથી કે ઓક્સિજન તું શ્વાસ નળીમાં જાજે. રુધિર વાહિનીઓ છે એમ, એને કેવું નથી પડતું કે ભાઈ તું રુધિરનું વહન છે એ રુધિર વાહિનીમાંથી જ કરજે, શ્વાસ નળીમાંથી ન કરતો. આ બધી ક્રિયાઓ આપણે કહીએ છીએ, તો કે ના, એ બધી ક્રિયાઓ છે અનૈચ્છિક થાય છે, કે તેની શરૂઆત પણ આપણે નથી કરતા કે તેને બંધ પણ આપણે નથી કરતા. આપણું મૃત્યુ છે એ આપણા હાથમાં છે, તો કે નહીં. એ આપણે ઘણી વાર આપણા ખોરાક છે એ અન્નળીમાં વયો, અન્નળીમાંથી શ્વાસ નળીમાં વયો જાય એટલે આપણને ઉધરસ આવે, આપણું રોકાઈ જાય. એટલે એ બધી પ્રક્રિયાઓ છે એ આપણા હાથની વાત નથી, એટલે કે આપણે આપણે આપણી મેળે એને સ્ટાર્ટ નથી કરી શકતા, કે આપણે આપણે મેળે એને સ્ટોપ નથી કરી શકતા. તો જે ક્રિયાઓ જેમ કે અન્નળીમાં, અહીંયા મેં તમને આપેલું જ છે કે અન્નળીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિરનું વહન છે, શ્વાસ નળીમાંથી શ્વાસ આપણે લઈએ, ફેફસાને આપણે કેવું નથી પડતું કે રુધિરનું છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરને મુક્ત, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી દે છે અને ઓક્સિજનયુક્ત રુધિર તેને બનાવી દે છે. આ દરેક પ્રક્રિયા આપણે કેવી નથી પડતી. મૂત્રવાહિનીમાં જે આપણું યુરિન છે એ મૂત્રવાહિનીમાંથી, યુરિનરી બ્લેડરમાંથી પસાર થાય છે. આપણને કેવું નથી પડતું કે ભાઈ તું અહીં ભેગું થશે. આંખની કીકી તો એ આપણે આપણા આમ જોવા પડે તો આપણને કેવું નથી પડતું કીકી તું આમ જો, કીકી તું આમ જો. એ દરેક વસ્તુ આપણી આંખ પલકે છે તો એક મિનિટમાં આપણી આંખ પલકતી હોય છે. તમે જોયું કે એ બધી પ્રક્રિયાઓ છે એ આપણા હાથની વાત નથી, એ દરેક વસ્તુ છે એ અનૈચ્છિક છે, એટલે કે એનું વહન ઐચ્છિક નથી. તેથી એ પેશીને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કે અરેખિત સ્નાયુ પેશી કહે છે. હવે અરેખિત સ્નાયુ શું કરવા કહીએ, કારણ કે તમે જોશો આપણે નીચે જોઈએ કે આ પ્રકારની પેશી મેં તમને કીધું એમ છે એ આંખની કીકીમાં, મૂત્રવાહિનીમાં, ફેફસામાં અને શ્વાસ વાહિનીઓમાં જોવા મળે
છે તેનું ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ, એટલે આ દરેક ક્રિયાની ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ છે એ અનૈચ્છિક સ્નાયુપેશી કે અરેખિત સ્નાયુપેશી કરે છે. આ દરેક આ બધી વસ્તુઓ થતી હોય, જેમ કે અંતડીમાં ખોરાકનું વહન થાય, રુધિરવાહિનીમાં રુધિરનું વહન થાય, શ્વાસનળીમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય, પછી આંખની કીકી પલકવી, આપણી મૂત્રવાહિનીમાં મૂત્રનું વહન, એ દરેક વસ્તુ ક્રિયા છે એની ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કોણ કરે છે? તો કે અનૈચ્છિક સ્નાયુપેશી અથવા તેને અરેખિત સ્નાયુપેશી પણ કહે છે. તેના કોષો લાંબા હોય છે. તમે બુકમાં જોશો એને ડ્રોઈંગ તમને સારી રીતે ડ્રો કરેલી છે. તેના કોષો લાંબા હોય છે એટલા મોટા હોય છે અને અને અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તેના અંતિમ છેડા જે છે એ આવી રીતે આમ ત્રાકાકાર હોય છે. આવી રીતે આમાં ડ્રો કરેલું હું તમને ડ્રો કરી દઉં. અને વચ્ચે એક કોષ કેન્દ્રીય હોય છે. તેવા ત્રાકાકાર હોય છે એટલે અંતિમ છેડા ત્રાકાકાર, જેને ઇંગ્લિશમાં સ્પિન્ડલ શેપ્ડ બડ કહેવાય. તમને પૂછાઈ શકે કે અરેખિત સ્નાયુપેશી અથવા અનૈચ્છિક સ્નાયુપેશી છે તેના કોષોનો આકાર કેવો હોય છે? તો કે એ અંતિમ છેડા છે તેના ત્રાકાકાર એટલે કે સ્પિન્ડલ શેપના હોય છે અને તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. આપણે અરેખિત સ્નાયુપેશીમાં વાત કરી કે તેના કોષો બહુ કોષ કેન્દ્રીય હોય છે, જ્યારે આના કોષો છે એમાં એક જ કોષ કેન્દ્ર આપેલો હોય છે. તમને બુકમાં સારી એવી ડ્રોઈંગ આપેલી છે. તેથી તેને અરેખિત કે અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. હવે વાત કરશું ત્રીજી પેશી વિશે, જેને આપણે કહીએ હદ સ્નાયુ પેશી. હવે તમને બધાને ખબર છે કે આપણા હૃદય છે એ હૃદયના સ્નાયુઓનું સંકોચન અને શિથિલન થતું હોય છે. આપણે તમે 10th સ્ટાન્ડર્ડ માં આવશો એટલે આપણી આખી હૃદયની રચના તમારે ચેપ્ટર નંબર 6 માં જોવાની છે. તો એ દરેક વસ્તુ છે તો તમે આમ સંકોચન થાય શિથિલન થાય, સંકોચન થાય શિથિલન થાય, અને એકવાર જયારે બંધ પડે ત્યારે આપણે ઉપર હોઈએ છીએ. એવું નથી કે હૃદય છે આપણે છીએ તો આપણે સન્ડે, આજે મંડે છે તો કાલે આપણે રેસ્ટ લીધો કે ચાલો આજે સન્ડે છે કોઈ ભણવા ભણવાનું નહીં, તમે રેસ્ટ લીધો ને અમે રેસ્ટ લીધો. જયારે હૃદય છે એ જીવન પર્યંત કાર્ય કરે છે, જીવનભર એનું કાર્ય ચાલુ જ હોય. એ જેદી બંધ કરે એ દિવસે આપણે ગુમ. તો એનું કાર્ય છે એ હંમેશા જીવન પર્યંત રહે છે. એટલે હૃદયના સ્નાયુઓ છે એ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. તેથી એનું સંકોચન અને શિથિલન કરે છે એટલે એ અનૈચ્છિક સ્નાયુ જ કહેવાય. કે હૃદય છે એ આપણું સંકોચન શિથિલનનું કાર્ય છે, એ બંધ પડવાનું કાર્ય એ આપણા હાથમાં છે ના. જે કાર્ય આપણા હાથમાં હોય, જે આપણા નિયંત્રણમાં હોય એને આપણે ઐચ્છિક કાર્ય કરીએ, પણ જે આપણા નિયંત્રણમાં જ નથી એને આપણે અનૈચ્છિક કહીએ. એટલે કે આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હદ સ્નાયુ પેશી પણ કહે છે. કઈ પેશી કહેવાય? તો કે હદ સ્નાયુ પેશી પણ કહે છે. હૃદયમાં કઈ પેશી આવેલી હોય તમને એમ પૂછવામાં આવે તો કહેવાનું કે હદ સ્નાયુ પેશી છે એ હૃદયમાં આવેલી હોય છે. શું કરવા માટે? કારણ કે તે જીવન પર્યંત છે તે લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામે છે. તેનું સંકોચન અને શિથિલન એ આપણા હાથમાં નથી એટલે આવી અનૈચ્છિક સ્નાયુ પેશીને હદ સ્નાયુ પેશી કહે છે. હવે આ પેશીના સ્નાયુ તંતુઓ કે કોષો છે એ નળાકાર હોય છે. નળાકાર કેવી રીતે? તો કે રેખિત સ્નાયુ પેશીની જેમ શાખિત હોય છે. જ્યારે રેખિત સ્નાયુ પેશીના કોષો છે અશાખિત હોય છે અને એક કોષ કેન્દ્રીય હોય છે, જ્યારે ઓલાના બહુકોષ કેન્દ્રીય હોય છે. એટલે હદ સ્નાયુ પેશી અને રેખિત સ્નાયુ પેશી બંને નળાકાર હોય છે. જ્યારે અનૈચ્છિક અથવા અરેખિત સ્નાયુ પેશી છે એના કોષો ના લાંબા અને અંતિમ છેડા ત્રાકાકાર એટલે સ્પિન્ડલ શેપના હોય છે. રેખિત સ્નાયુ પેશી છે એ બહુકોષ કેન્દ્રીય હોય છે, જ્યારે અરેખિત એટલે કે અનૈચ્છિક અને હદ સ્નાયુ પેશી છે તે એક કોષ કેન્દ્રીય હોય છે. એટલે આ ડિફરન્સ યાદ રાખવાના, કારણ કે એમસીક્યુમાં તમને આવા જ ક્વેશ્ચન પૂછાશે. એટલા માટે જ હું વારી વારીને બોલું છું, સોરી, કે અરેખિત સ્નાયુ પેશી છે એના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે, જ્યારે હદ સ્નાયુના પણ એક કોષ કેન્દ્રીય, જ્યારે રેખિત સ્નાયુ પેશી છે એના કોષો બહુ કોષ કેન્દ્રીય હોય છે. તો આ ડિફરન્સ હતો. તેની ડ્રોઈંગ પણ તમને સારી રીતે નળાકાર શેપમાં હદ સ્નાયુની પણ આપેલી છે કે કેવી રીતે તેમાં રેખીય પટ્ટાઓ જોવા મળે છે. હવે આ છે એ રેખિત સ્નાયુ પેશી પણ છે, કારણ કે તેમાં રેખીય પટ્ટાઓ જોવા મળે છે. અનૈચ્છિક અને રેખિત છે અને હદ સ્નાયુ પેશી પણ કહે છે. રેખીય પટ્ટાઓ જોવા મળે અને કોષ કેન્દ્ર પણ જોવા મળે છે, એ પણ એક કોષ કેન્દ્રીય છે. તો આ વાત હતી, તમને પ્રવૃત્તિ આપેલી છે કે વિભિન્ન પ્રકારની પેશીને ઓબ્ઝર્વ કરો, તેમાં કોષ કેન્દ્ર કેટલા છે, એની સંરચના શું છે તે જોવો. પણ અત્યારે પોસિબલ નથી, કારણ કે આપણે કોરોનાને લીધે ઓનલાઈન એજ્યુકેશન છે આપણું. તો હવે આપણે વાત કરીશું આપણી લાસ્ટ પેશી વિશે, ચેતાપેશી વિશે, જેને નર્વ ટિશ્યુ પણ કહે છે. આને મસ્ક્યુલર ટિશ્યુ કહેવાય. હદ સ્નાયુ પેશીને ઇંગ્લિશમાં કાર્ડિયલ ટિશ્યુ પણ કહે છે. તો આપણે આ દરેક વિશે આપણે વાત કરીશું. તો હવે દરેક વિશે આપણે વાત કરીએ અને હવે આપણે આગળ જઈએ. ચેતાપેશી જે આપણો લાસ્ટ ટોપિક છે ને આપણે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. તો ચેતાપેશી, હવે તમે ચેતાપેશીનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમે
આપણી અંદર સંવેદના ગ્રાહી અંગો આવેલા હોય છે, તમને બધાને ખબર છે. તમે 10th માં આવશો ત્યારે આના વિશે વધારે ડીપમાં વાંચશો, પણ અત્યારે હું તમને એક બેઝિક નોલેજ આપી દઉં કે સંવેદના ગ્રાહી અંગો, જેમ કે આપણે નાક વડે સ્મેલ કરીએ છીએ, આંખ વડે જોઈ શકીએ છીએ, કાન વડે સાંભળી શકીએ છીએ, જીભ વડે ટેસ્ટ આપણે સ્વાદને માણી શકીએ છીએ, સ્પર્શ ત્વચા આપણે કોઈ ટચ કરે એટલે આપણને ખબર પડી જાય, આ ત્વચા, આ 5 સંવેદના ગ્રાહી અંગો આપણા શરીરમાં આવેલા હોય છે. હવે તમે કોઈ પણ વસ્તુ ગરમ છે એને ઐડા એટલે તમે તરત જ હાથ લઈ લેશો, એ કઈ પ્રક્રિયા કહેવાય? તો કે એ પરાવર્તિત પ્રક્રિયા કહેવાય. તેના વિશે આપણે ડીપમાં પ્રાણીઓનું ચેતાતંત્ર એટલે કે નર્વસ ટિશ્યુ જેને ઇંગ્લિશમાં ચેતાપેશીને નર્વસ ટિશ્યુ કહેવાય, તો એ તરત જ આપણે પ્રક્રિયા લઈએ છીએ. શું કરવા માટે? આપણે વાર લાગે આપણા મગજને તરત જ ખબર પડી જાય છે કે આ વસ્તુ ગરમ છે, આપણે અહીંથી હાથ લઈ લેવો જોઈએ. તો એ ક્રિયા છે એ ખૂબ જ ઝડપી એટલે કે ત્વરિત થતી હોય છે, કે આપણા સ્નાયુઓમાંથી સ્નાયુ પેશીમાંથી તે પ્રક્રિયા કરોડરજ્જુમાં થાય, કરોડરજ્જુમાંથી એ પ્રક્રિયા મગજ સુધી થાય, મગજ અને એના કરોડરજ્જુ વચ્ચે એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેને ઇંગ્લિશમાં કહેવાય મધ્યસ્થ ચેતાતંત્ર હોય, કે જે ત્વરિત આ પ્રક્રિયાનો પ્રતિચાર આપે અને ફરીથી પ્રક્રિયા કરોડરજ્જુમાં અને કરોડરજ્જુમાંથી ચેતા સ્નાયુ પેશીમાં અને સ્નાયુ પેશીમાંથી ચેતાઓ છે એ આપણને ખબર પાડે કે આ વસ્તુ ગરમ છે એટલે આપણે હાથ લઈ લેવો જોઈએ. આ પ્રક્રિયા છે એ સેકન્ડના લાખમા ભાગમાં પણ નહીં થતો એટલી ત્વરિત પ્રક્રિયા થતી હોય છે, કારણ કે આપણે ન્યાનને હાથ રાખીએ તો આપણો હાથ દાજી જાય છે, આપણને ખબર છે. ત્યારે ઘણી બધી પ્રક્રિયાઓ છે. હવે કોઈ આપણે રસ્તામાં કે ટ્રેનમાં જતા હોય તો કોઈ આપણને ટચ કરે તો આપણને તરત ખબર પડી જાય કે હા ભાઈ આ વ્યક્તિ આપણને ટચ કરે છે. આપણે સ્પર્શ પણ આપણા ઘરનાનો કે કોઈનો પણ હાથ હોય તો આપણે ઓળખી જાય કે હા ભાઈ આનો હાથ છે, તો એ સ્પર્શ પણ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. તો આ પ્રક્રિયાઓ છે મગજ અને કરોડરજ્જુ વચ્ચે. તો એ કઈ રીતે પ્રક્રિયાઓ થાય છે, કઈ રીતે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એ મગજ છે એ કઈ રીતે પ્રક્રિયાઓનું સંકલન કરે છે, કઈ રીતે તેનું નિયંત્રણ કરે છે, તે પ્રક્રિયાઓ બધી છે. તેના માટે આપણે અત્યારે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને ચેતાપેશી વિષયમાં આપેલું છે, પછી આગળ તમે હાયર એજ્યુકેશન હાયર સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમને આવશે. તો મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના છે એ ચેતાપેશીની બનેલી હોય છે. મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ, કરોડરજ્જુ અને મગજ વચ્ચે મેં તમને જેમ કીધું એ રીતે મધ્યસ્થ ચેતાતંત્ર બનેલું હોય છે, જે આ બધી પ્રક્રિયાઓનું સંચાલન એટલે મેઇન જે CNS છે, જેને ઇંગ્લિશમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહે છે તે છે. તો આ ચેતાપેશી એટલે કે નર્વસ ટિશ્યુ છે એ મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ તેની બનેલી હોય છે. ચેતાપેશીમાં કોષ હોય છે જેને ચેતાકોષ કહે છે, ઇંગ્લિશમાં તેને ન્યુરોન પણ કહે છે. આપણી અંદર 100 બિલિયન ન્યુરોન્સ આવેલા હોય છે. કેટલા એટલે આ બિલિયન્સ એટલે આના પછી 100 પછી વધારે 7 મિંડા લગાડી દો, 0 લગાડી દો, તો એટલા નર્વસ ન્યુરોન આવેલા હોય છે. ન્યુરોન જેને ઇંગ્લિશમાં ચેતાકોષ, ઇંગ્લિશમાં ન્યુરોન કહે છે, ગુજરાતીમાં જેને ચેતાકોષ કહે છે, એક ચેતાપેશીમાં આવા 100 બિલિયન ચેતાકોષો એટલે કે ન્યુરોન્સ આવેલા હોય છે. આ ચેતાપેશીનો એકમ કયો છે? તો કે ચેતાકોષ, જેની ડ્રોઈંગ મેં તમને ડ્રો કરીને દીધી છે કે તેમાં કોષ કેન્દ્ર અથવા કોષરસ, કોષરસ જેને ચેતાકોષ કાય પણ કહે છે અને ચેતારસ પણ કહે છે. ચેતાકોષ છે એમાં કોષ કેન્દ્ર એક આવેલું હોય છે અને કોષરસ જેને ચેતાકોષ કાય પણ કહે છે અને ચેતારસ પણ કહે છે તે આવેલું હોય છે. એક લાંબો પ્રવર્ધ હોય છે, તમે જોઈ શકો છો અહીંયા એક લાંબો પ્રવર્ધ આ છે જેને અક્ષતંતુ કહે છે. શું કહે છે? જેને અક્ષતંતુ, ઇંગ્લિશમાં જેને એક્ઝોન કહે છે. ઇંગ્લિશને પણ હું તમને વારંવાર કહેતી આવું છું કે યાદ રાખજો, જેને ઇંગ્લિશમાં એક્ઝોન કહે છે, અક્ષતંતુ કહે છે. એક લાંબો પ્રવર્ધ હોય છે જેને અક્ષતંતુ કહે છે અને બીજા ખૂબ જ નાના શાખાઓ ધરાવતા પ્રવર્ધો હોય છે. એક લાંબો પ્રવર્ધ હોય છે પણ બીજા ખૂબ જ નાની શાખાઓ ધરાવતા ઘણા બધા પ્રવર્ધો હોય છે. પણ કેવા? નાની શાખાઓ ધરાવતા નાના પ્રવર્ધો હોય છે, જેને શિખા તંતુ એટલે ઇંગ્લિશમાં જેને ડેન્ડ્રિયાટ કહે છે. એક લાંબો પ્રવર્ધ હોય છે જેને અક્ષતંતુ કહે છે અને એક નાનો એટલે કે નાના નાના ઘણા બધા શાખાઓ વાળા પ્રવર્ધ હોય છે જેને શિખા તંતુ કહે છે. તમે જોઈ શકો છો કે આ ઘણા બધા પ્રવર્ધો છે, અહીંથી નીકળેલા, અહીંથી, 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 તો એને શિખા તંતુ કહે છે અને એક લાંબો પ્રવર્ધ જેને અક્ષતંતુ કહે છે. આ ચેતાકોષ છે એ એક ચેતાકોષ છે 1 મીટર સુધી લંબાવો છે, લાંબો હોય છે 1 મીટર સુધી, સેન્ટીમીટર ને 1 મીટર સુધી લાંબો હોય છે. બધા જ ચેતાતંતુઓ એટલે ચેતાકોષમાં પણ ચેતાકોષો કે જેને ચેતાતંતુઓ છે જે એ સંયોજક પેશી દ્વારા જોડાઈને એકબીજા સાથે એક ચેતાનું નિર્માણ કરે છે. આ બધા જ ચેતાતંતુઓ સંયોજક પેશી, સંપેશી એટલે સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને
એક ચેતાનું નિર્માણ કરે છે. મગજને સંદેશો મોકલે છે, એક ચેતાકોષ બીજા ચેતાકોષને એ સંદેશો મોકલે છે. તો એ બે ચેતાકોષો વચ્ચે અવકાશ આવેલો હોય છે જેને ચેતોપાગમ કહે છે. આ બધી વસ્તુઓ તમે ટેન્થમાં આવતો ત્યારે શીખતો, પણ આ તમે તમે જસ્ટ ફોર નોલેજ કહી દીધું કે બે ચેતાકોષો વચ્ચે અવકાશ હોય છે જેને ચેતોપાગમ કહે છે. તો બધા જ ચેતાતંતુઓ છે એ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને ચેતા એટલે સંદેશનું નિર્માણ કરે છે. ચેતાકોષમાંથી એક સંદેશ, એક રાસાયણિક સંદેશ ઉત્પન્ન થાય છે જેને ઉર્મિવેગ પણ કહે છે. તો એ બધી વાત આમાં નથી, આ તો જસ્ટ ફોર નોલેજ હું તમને કહું છું. નેક્સ્ટ ટેન્થમાં આવશો ત્યારે બધું ડીપલી વાંચવાનું આવશે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું, હવે જુઓ ચેતા અને સ્નાયુ પેશી વચ્ચે જોડાણ જ ન હોય તો તમને કઈ રીતે ખબર પડે કે આ વસ્તુ ગરમ છે, આપણે ના આડવી જોઈએ. સ્નાયુ પેશી જો ચેતાપેશીને સંદેશો જ ન મોકલે, કરોડરજ્જુ ચેતાઓને, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓને, તો કઈ રીતે આપણને ખબર પડે? તો એટલા માટે જ અહીંયા એક બંને વચ્ચે એક કોઓર્ડિનેશન હોય છે, એટલે બંને વચ્ચે એક સંકલન હોય છે. તો એ કાર્યાત્મક સંયોજન બધા જ સજીવો માટે પાયારૂપ હોય છે, ચેતા તેમજ કરોડરજ્જુ. અમુક લોકો તમે તારે જમીન પર પિક્ચર જોયો જ હશે, તો કેવી રીતે કે આમ એનું મગજ છે એ સરખું કરોડરજ્જુ કે સરખું સંકલન નથી કરતું, એટલે એને ખબર નથી પડતી કે આપણે શું કરવું જોઈએ. એમ સ્નાયુઓ સ્નાયુ પેશી અને ચેતાપેશી વચ્ચેનું કાર્યાત્મક સંયોજન છે એ બધા જ સજીવો માટે પાયારૂપ હોય છે. તો હવે આપણે એકવાર બુકમાં જોઈ લે, મેં તમને અહીંયા ડ્રોઈંગ પર, અને ચેતાકોષની અંતે તંતુઓ આવેલા હોય છે જેને ચેતાંતો કહે છે ઇંગ્લિશમાં. નર્વસ ટીસ્યુ એટલે કે ચેતાપેશી બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. કોઈ પણ વસ્તુ આપણે તમને કીધી ગરમ વસ્તુ, તે ઉત્તેજનાને અનુરૂપ આપણે પ્રતિચાર આપીએ છીએ. જોકે ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે. આ ઉત્તેજના એટલે કે જે સંદેશ ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે એ ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચે છે. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી સંરચનાઓ ચેતાપેશીની બનેલી હોય છે. ચેતાપેશીના કોષોને ચેતાકોષ કહે છે, એટલે કે ઇંગ્લિશમાં જેને ન્યુરોન કહે છે અથવા નર્વ સેલ કહે છે. ચેતાકોષમાં એક કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ હોય છે. તેમાંથી ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવા શાખાઓ જેવી શાખાઓ નીકળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષ એક લાંબો પ્રવર્ધ હોય છે, તેમાં તેને અક્ષતંતુ એટલે કે એક્ઝોન કહે છે. અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધ હોય છે જેને શિખાતંતુ એટલે કે ડેન્ડ્રિયા કહે છે. એક ચેતાકોષ છે એ 1 મીટર સુધી લાંબો હોય છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. ચેતાના સ્પંદન કે ઉર્મિવેગ આપણને ઈચ્છા અનુસાર આપણા સ્નાયુના હલનચલનમાં મદદરૂપ થાય છે. ચેતાઓ ઉત્પન્ન થાય તેને લીધે આપણને ખબર પડે કે આપણે હલનચલન, કોઈ પણ વસ્તુ બાજુમાં અહીંયા ગરમ હોય તો આપણે ખબર પડે કે ત્યાંથી આપણે ખસી જવું જોઈએ. કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ આપણને છે એ આપણું મગજ ક્યારે ક્લિક થઈ જાય કે આપણે આ વસ્તુ ન કરવી જોઈએ. આપણે આપણી ઈચ્છા અનુસાર આપણે તે સ્નાયુઓનું આપણા હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. આમ ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન છે એ સામાન્ય રીતે બધા જ સજીવો માટે પાયારૂપ છે. તેથી તેને સંયોજનના ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓ તેની ઝડપથી ગતિશીલતા આપે છે. ત્યાં ડાગ લાગી હોય તો આપણને કેવી ખબર પડે કે અહીંથી લીટી જ મારવી જોઈએ, તો એવી રીતે આપણને ઝડપી ગતિશીલતા માટે તે મદદરૂપ થાય છે. તો અહીં સાથે આપણે આપણું યુનિટ પૂરું કરીએ છીએ. તમે શું શીખ્યા એ પણ એક પ્રકારના વિભિન્ન પ્રકારના પેશી છે. તો આપણે આ યુનિટમાં શું વાત કરીએ, તમને બધાને પેશીઓ વિશે વાત કરી કે વનસ્પતિઓમાં કેવી પેશી હોય અને મનુષ્ય એટલે કે પ્રાણીઓમાં કેવી રીતે પેશીઓ હોય છે. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી બે પેશીઓ વિશે આપણે વાત કરી. વનસ્પતિ પેશીમાં આપણે ઘણું બધું જોયું, વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી, સ્થાયી પેશીમાં બીજા પાછા બે પ્રકાર, સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી વિશે વાત કરી. પછી આપણે પ્રાણી પેશીઓમાં અનૈચ્છિક સ્નાયુ પેશી જેમાં લાદી સ્તંભ, ઘનાકાર, સ્તંભાકાર દરેક પેશીઓ વિશે વાત કરી. પછી સંયોજક પેશી, તો તેમાં આપણે રુધિર, અસ્થિ, કાસ્થિ, તંતુ ઘટક પેશી, સંયોજક પેશી વિશે, મેદપૂર્ણ પેશી વિશે વાત કરી. પછી આપણે હમણાં જ વાત કરી, આ જ લેક્ચરમાં વાત કરી સ્નાયુ પેશી. સ્નાયુ પેશીમાં આપણે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી વિશે વાત કરી. ચેતાપેશીમાં આપણે કોઈ પાર્ટ નથી એના, ચેતાપેશી ચેતાપેશી જ છે કે જેમાં કોષ કેન્દ્ર હોય છે, કોષરસ છે, ચેતાકોષરસ કહે છે. ચેતાકોષને ચેતા પેશીના કોષને ચેતાકોષ એટલે ન્યુરોન કહે છે. તે 1 મીટર સુધી લાંબો હોય છે ચેતાકોષ. તેના લાંબા પ્રવર્ધને અક્ષતંતુ અને નાને શાખાઓ હોય છે જેને શિખાતંતુ એટલે કે ડેન્ડ્રાઇટ કહે છે.
પછી તેના બધા જ કોષો સંયોજક પેશી દ્વારા સંયોજાયેલી ચેતાનું નિર્માણ કરે છે. તે સ્નાયુઓ પેશી સાથે કાર્યાત્મક સંયોજન થઈ આપણા સજીવ માટે પાયારૂપ હોય છે. તે ખૂબ જ ત્વરિત પ્રક્રિયા કરવામાં આપણને ગતિશીલ થવા માટે મદદરૂપ થાય છે. આમ ચેતાપેશી છે ન્યુરોન એ મગજ અને કરોડરજ્જુ સાથે સંકળાયેલ છે, જે આપણા શરીરની મેઇન ટીસ્યુ જેને નર્વ ટીસ્યુ કહેવાય છે, ન્યુરોન નર્વસ ટીસ્યુ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. કારણ કે તેના વગર આપણે કોઈ પ્રક્રિયા નથી કરતી. દરેક આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય દિલ અને દિમાગ સાથે રાખીને કરતા હોય એવું બધા કહેવાય કે મગજ હૃદય વાપરો પણ સાથે દિલ સાથે દિમાગ પણ વાપરવાનું. તો એ આપણે દિમાગ વાપરીએ છીએ એ ચેતાપેશીને કારણે કે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો આ બધી વાત આપણે આ ચેપ્ટરમાં કરી. તો સ્વાધ્યાય પણ તમે હોમવર્કમાં હું તમને આપું છું આજે. અહીંથી આપણે આપણું આ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ તમને મેં જે ટોપિક વાઇઝ લખાયું એ બધું સમજાઈ જાય. ટોપિક વાઇઝ જ ક્વેશ્ચન આન્સર લખવાના જે રીતે મેં લખાવ્યા છે. મેં અમુક એવા ટોપિક હોય કે ફૂલ લાઈન ન લખ્યો હોય, જેમ કે આ છે કે કોષકેન્દ્ર કોષરસ હોય છે, જેમ કે બનેલી હોય છે, તો એ લાઈન તમારે પૂરી કરી દેવાની, પણ ટોપિક વાઇઝ જ યાદ રાખવાનું, તો જ તમને યાદ રહેશે સારી રીતે. તો હોમવર્કમાં સ્વાધ્યાય અને આજે જે બે પેશીઓ કરાવીએ બે વાર, ક્વેશ્ચન આન્સર ના જવાબ સારી રીતે લખવાના, ટોપિક વાઇઝ લખવાના, જેથી તમને ઈઝી રહે. અને આ બધું અત્યારે યાદ રાખશો તો 10th માં તમને ઈઝી રહેશે આગળ ભણવામાં, એટલા માટે કહું છું. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું. તો ત્યાં સુધી